આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્પોટ રદ કરવા દહાણુના ધારાસભ્ય વિનોદ નિકોલેની જ આગેવાનીમાં વિધાનસભા વિસ્તારમાં પ્રદર્શન થયું છે. મહારાષ્ટ્રમાં આવેલા પ્રધાન બંદર એ ભારતનું સૌથી નવું અને મુખ્ય બંદર છે. કેન્દ્રીય કેબિનેટે જ ભારતના 13મા સૌથી મોટા બંદર તરીકે જ વર્ધમાન પોર્ટની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તે મંજૂરી આપવામાં આવી છે ત્યારે સ્થાનિકોમાં આ બંદરનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સમુદ્ર મત્સ્ય બીજ ઉત્પાદકનું મુખ્ય કેન્દ્ર છે. આ બંદર બનશે તો ખેતી બાગાયત ડાયમેકન ધંધો અદૃશ્ય થઈ જશે. ત્યારે જ એક આગેવાનીમાં વિરોધ કહી શકાવાય કે વિધાનસભા વિસ્તારમાં પ્રદર્શન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર આણી જેએનપીટીચા માધ્યમાતું પાલઘર જિલ્હ્યાતિલ ડહાણુ તાલુક્યાતિલ વાઢવણ યેથે જે એક વિશ્વસ્તરીય મોઠ મહાકાય અસ 29 પ્લેટફોર્મ અસલેલે બંદર હોઉં ઘાતલેલે આણી ત્યા બાબતીત સરકારને હાલચાલી સુરૂ કેલેલે હે મહત્વાકાંક્ષી બંદર ઉભારણ્યાસાઠી સરકારને કાયદ્યાંનાહી બગલ દેવું આપલ્યા તિથે સ્થાનિકાંચ ભૂમિપુત્રાંચ नैसर्गिक जगण्याचे अधिकार हिरावले जातील अशा स्वरूपाचं दडपशाहीचं धोरण स्वीकारून या बंदराचं काम सुरू करण्याची हालचाली सुरू केलेली आहे. खरं म्हणजे शासनाने सादर केलेल्या DPR नुसार हे बंदर परिसरातील सुमारे 40 गावं आणि जवळपास 2 ते 2.5 लाख लोकसंख्या असलेल्या त्या परिसराला पूर्णपणे उद्ध्वस्त करणार आहे. वाढवण आणि परिसरातील किनारपट्टीला राहणारा मच्छीमार समाज हा मुख्यत्वे करून आपल्या मच्छीमारीच्या व्यवसायावर अवलंबून आहे, समुद्रावर अवलंबून आहे. त्यांच्याकडे दुसरा विशेष असा कुठला रोजगार नाही. ते त्याचबरोबर मैदानी भागामधले शेतकरी हे आपल्या उपजीविकेसाठी शेतीचा प्रामुख्याने आधार घेतात. पलीकडे डोंगर भागात राहणारे आपले आदिवासी बांधव निसर्गाच्या सान्निध्यात राहत असतात. परंतु या सगळ्यांचा नाश आणि पर्यावरणदृष्ट्या संवेदनशील असलेला डहाणू तालुका आणि संपूर्ण पालघर जिल्हा या बंदराच्या येण्यामुळे उद्ध्वस्त होणार आहे आणि तेथील भूमिपुत्र आणि स्थानिकांमध्ये या बंदराविरोधात प्रचंड रोष आहे.